નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય કલરવ, એમાં કાવ્ય 5 અમે સૌ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલાં કાવ્ય જોઈએ. ચલો, આ ચિત્ર શેનું છે? બટાકાનું છે. શેનું છે? બટેકાનું. તો એના વિશે અહીંયા આગળ લખેલું છે કાવ્ય સ્વરૂપે, તો આપણે એને ગાઈએ. ચલો. બટાકુ રે બટાકુ, નદીની રેતીમાં ઉગતું તું, બાળકને એ ભાવતું, શાકનો રાજા કહેવાતું. આ બટાકુ છે એ શેમાં ઉગતું? નદીની રેતીમાં. બાળકને એ ભાવતું, લગભગ બધા બાળકોને બટાકાનું શાક વધારે ભાવતું હોય. કારેલા, રીંગણ, દૂધી, ભીંડો, ગવાર, આ બધા શાક ઓછા ભાવે, પણ બટેકાનું શાક હોય તો બધા બાળકો હસતા હસતા ખાઈ લે. અને બટેકું બધા જ શાકમાં મિક્સ થઈ શકે, જેમ કે કુબીમાં આપણે બટેકું નાખીએ છીએ, રીંગણમાં બટેકું નાખીએ, પછી ગવાર હોય તો બટેકું નાખીએ, ટીંડોરા હોય તો બટેકું નાખીએ. એટલે આ જે બટાકું છે એ બધા જ શાકમાં આપણે મિક્સ કરી શકીએ, એટલે એ બધા શાકનો શું કહેવાય? રાજા કહેવાતું. બટેકું શું કહેવાતું? શાકનો રાજા. આગળ, એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, કોબી જ મારું નામ. શું કહે છે? એક પાન બીજું પાન, એટલે આ કોબીજનો દડો હોય છે, એની ઉપર એક પછી એક ઉપર ઉપરી પાન બીડેલા હોય છે. પાનની અંદર પાન, જેમ તમે પાન ખોલતા જાઓ એમ બીજા પાંદડા પાછા દેખાતા જાય. એ પાંદડા લીલા પણ હોય અને ધોળા, ધોળા એટલે સફેદ જેવા પણ હોય. અને આ શાકભાજીનું નામ શું છે? કોબીજ. આ શાકભાજીનું નામ શું છે? કોબીજ. એનું નામ શું છે? કોબીજ. ચલો આગળ, કોબીજ પછી શેનું ચિત્ર દેખાય છે તમને? કેરીનું. બધાના મોમાં પાણી આવી ગયું હશે ને, કારણ કે કેરી તો બધાને ભાવતી છે. આ જે કેરીનું ફળ છે એ બધાને ભાવે, નાના મોટા ઘરડા બધાને કેરી ભાવતી જ હોય. તો એના વિશે આપણે જોઈએ. મીઠી કેરી સૌને ભાવે, ઉનાળે એ આંબે આવે, રાજા કઈ સૌ બોલાવે, મારા માટે મમ્મી લાવે. કેરી કેવી હોય છે? પાકી કેરી મીઠી હોય છે, એટલે કે ગળી હોય છે, જે સૌને ભાવે છે. ઉનાળે એ આંબે આવે, ઉનાળાની ઋતુમાં આંબા ઉપર કેરી ઉગે છે, રાજા કઈ સૌ બોલાવે. બધા ફળો છે એમાં કેરી એ રાજા ગણાય. શાકભાજીમાં જેમ બટેકું રાજા કહેવાતું ને, એમ ફળોનો રાજા કોણ છે? કેરી છે. મારા માટે મમ્મી લાવે, અને મારી મમ્મી મારા માટે જ્યારે બજારમાં જાય ત્યારે કેરી લાવે છે. આગળ, શેનું ચિત્ર છે? નારંગી. શેનું ચિત્ર છે? નારંગી, જેને આપણે સંતરા તરીકે પણ ઓળખીએ છીએ. ચલો તો જોઈએ. ખાટો મીઠો મારો સ્વાદ, બાળકોને હું આવું યાદ, ઉનાળામાં કરશો ન બાદ, સંતરા કહીને કરજો સાદ. એટલે આ સંતરામાં જે રસ હોય છે એ કેવો લાગે છે? ખાટો મીઠો, એટલે થોડો ખટાશવાળો અને થોડો ગળપણવાળો. બાળકોને હું આવું યાદ, એટલે બાળકોને બહુ ભાવે ખાટી મીઠી વસ્તુ. ઉનાળામાં કરશો ના બાદ, ઉનાળામાં જ્યારે ગરમી હોય ત્યારે ખટાશવાળા ફળો આપણને વધારે રક્ષણ આપે ગરમી સામે, એટલે કે ઉનાળામાં મને બાદ કરશો નહીં, એટલે કે મને ભૂલશો નહીં. સંતરા કહીને કરજો સાદ. સંતરા આને નારંગી પણ કહેવાય અને સંતરા પણ કહેવાય, એટલે કે સંતરા કહીને કરજો સાદ. સંતરા કહી મને યાદ કરજો, મને બોલાવજો. આગળ, ગુલાબ. આ ચિત્ર શેનું છે? ગુલાબનું છે. ગુલાબનો તો લાલ રંગ, ગુલાબનો રંગ કેવો છે? લાલ. કોમળ કોમળ એનો અંગ, એની પાંદડીઓ કેવી હોય છે? મુલાયમ મુલાયમ. કોમળ કોમળ એટલે મુલાયમ મુલાયમ. પાંખડીઓનો બને ગુલકંદ,
જો આ શબ્દ તમારા માટે એકદમ નવો હશે, ખરું ને? ગુલકંદ એટલે શું? તો તમે જ્યારે ગલ્લે જાઓ છો, પાન મસાલા મળતા હોય ત્યાં આગળ તમે જે પાન ખાઓ છો ને, મીઠું પાન, એની અંદર આ ગુલકંદ એટલે કે આ પાંખડીઓમાંથી એની અંદર ખાંડને નાખીને એવું એક સ્વાદિષ્ટ બનાવે છે જેને ગુલકંદ કહે છે. એટલે ગુલાબમાં ખાંડ ભેળવીને બનવાતી વસ્તુ એને ગુલકંદ કહેવાય, જે તમે પાન ખાઓ છો એમાં નાખવામાં આવે છે. જોઈને સૌ થાય દંગ. એટલે કે ગુલાબનો લાલ રંગ છે અને એનો પાંદડીઓ કોમળ કોમળ છે, આ પાંદડીઓમાંથી ગુલકંદ બને છે જે ખાવામાં ઉપયોગી છે, અને એને જોઈને સૌ દંગ થઈ જાય છે. આગળ જુઓ, અહીંયા આગળ ફૂલ ગલગોટો કહીએ છીએ આપણે જેને, તો એના વિશે અહીંયા કાવ્ય સ્વરૂપે લખ્યું છે. પીળા પીળા ગોટા છે, ફૂલમાં એ ગલગોટા છે, ફૂલ હારમાં એ ઝૂલે છે, ને ન સૂંઘે તે ભૂલે છે. એટલે કે આપણે તમે જુઓ છો, જ્યારે કોઈ નવરાત્રિ હોય કે કોઈ ઉત્સવ હોય ત્યારે આપણે ઘરે ભગવાનને હાર ચડાવીએ, માતાજીને હાર ચડાવીએ, તો એના હાર કયા રંગના હોય છે? લગભગ મોટે ભાગે પીળા હોય છે અને અંદર ગુલાબ મૂકેલા હોય છે. તો આ જે પીળા કલરના ફૂલ છે એને ગલગોટા તરીકે આપણે, એ ફૂલનું નામ છે ગલગોટા, એને ગલગોટા તરીકે ઓળખાય છે. અને ફૂલ હારમાં એ ઝૂલે છે એટલે હાર બને છે એમાં એનો ઉપયોગ થાય છે. ન સૂંઘે તે ભૂલે છે, અને જે આ ગલગોટા સૂંઘતા નથી, એની સુગંધ લેતા નથી, એ ભૂલ કરે છે. તો અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે. અહીંયા કેટલાક શબ્દો નવા આવ્યા, જેમ કે આંબો. આંબો શબ્દ તો આપણે ઓળખીએ, સાંભળ્યો જ છે અને ઓળખીએ પણ છીએ, જેમાં કેરી ઉગે જે ઝાડ ઉપર એને આંબો કહેવાય છે. સ્વાદ એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો એ આપણને કેવી લાગી, કેવી નહીં, એ સ્વાદ, એનો સ્વાદ કેવો લાગ્યો, એટલે કે એનો જે આપણે ખાધું જે વસ્તુ એ મીઠી છે, ખાટી છે, કડવી છે, તુરી છે, એ સ્વાદ કહેવાય. બરાબર. ગુલકંદ, ગુલાબની પાંદડીઓ અને ખાંડને મિક્સ કરીને જે બને છે, જેનો ઉપયોગ પાન, મીઠું પાન બને એમાં નાખવામાં આવે છે, અથવા તો કોઈ બીજી નવી આઈટમ બનાવી હોય એમાં એનો ઉપયોગ થાય છે, તો એને ગુલકંદ કહે છે. ગુલાબમાંથી બને છે, ગુલાબની પાંદડીમાંથી, એટલે ગુલકંદ તરીકે ઓળખાય છે. કોમળ એટલે મુલાયમ, કોમળ એટલે મુલાયમ. દંગ એટલે કે નવાઈ પામવી, અચરજ પામવું, આશ્ચર્ય પામવું, એને દંગ, એને દંગ કહે છે. અંગ, અંગ એટલે શરીરનો કે કોઈ પણ વસ્તુનો જે ભાગ હોય એને અંગ કહે છે. ફૂલહાર એટલે હાર, ભગવાનને ચડાવવા માટે હાર, હારનો ઉપયોગ કરે છે એને ફૂલહાર કહે છે, ફૂલનો હાર. સાંભળો અને બોલો, સાંભળો અને બોલો. તો અહીંયા આગળ તમને થોડા શબ્દો આપેલા છે જે આપણે વાંચવાના છે. તો અહીંયા જુઓ, કાના માત્ર વગરના સાદા શબ્દો છે. નજર, અમર, કરમ, અજગર, કાન, નાક, નનેકાનો નાક, કામ, વાર, વનેકાનો હોય, આ લીટી હોય એને કાનો કહેવાય, તો એ વાર એ રીતે વંચાય. પછી જનેકાનો જાગ, નનેકાનો નાત, સનેકાનો સાધ, નનેકાનો નાદ, નામ, ગામ, બાજ, દામ, મામા, કાકા, દાદા, મારા, નાના, માસા, બદામ, ગાજર, બાકસ, સાવજ, આવક, જાવક, સમાન, અનાજ, વરસાદ, કદાવર. હવે આ જે શબ્દો હતા એ કાનાવાળા હતા, હવે માત્રવાળા, માત્ર હોય એટલે ઉપર લીટી, એને કે ખે એ રીતે બોલાય છે, તો અહીંયા એને માત્ર છે તો એ, બને માત્ર છે તો બે, ન બને એક માત્ર વેર, સને માત્ર શેર, જેમ નેક, રેસ નેમ, જે સર કેસર કેરમ, એકર દાવેદાર, આવેદન બારે માસ,
છે ક છા ક બરાબર. તો આ રીતે શબ્દો તમારે ઘરે વાંચવાના બરાબર ને, એટલે કે તમને વાંચન પણ પાકું થાય અને કાનો માત્ર એ શબ્દો તમે ઓળખો અને તમારે ખબર પડે કે માત્ર હોય તો શું કહેવાય, કાનો હોય તો શબ્દ સાથે શું કહેવાય, બરાબર ને. હવે જુઓ પ્રશ્ન બે, ઓળખો અને ગોળ કરો. તો અહીંયા આગળ ગોળમાં શું આપ્યું છે આપણને, ક આપ્યો છે. તો આ શબ્દ બધા આ ચિત્રો આપ્યા છે, નીચે શબ્દો લખેલા છે એના, બરાબર. તો એમાંથી આપણે શું શોધવાનું છે, ક. તો ક શોધી અને આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. તમે બધા પેન્સિલ સાથે રાખીને બેસજો બરાબર ને, અને ગોળ કરતા રહીજો મારી સાથે. તો જુઓ અહીંયા આગળ આપણને એક ઉદાહરણ એક આપેલું છે, પહેલું ચિત્ર કબૂતરનું છે. તો અહીંયા લખ્યું છે કબૂતર, તો ક ઉપર ગોળ કરવાનું છે. પછી જુઓ બીજું ચિત્ર કાગડાનું છે, તો અહીંયા લખ્યું છે કાગડો, પરંતુ અહીંયા ક ને કાનો છે. આપણને ગોળ સેના ઉપર કરવાનું કીધું છે, ક ઉપર. તો અહીંયા કા થાય છે, તો એની ઉપર ગોળ થશે નહીં. છાલ બતક, જો અહીંયા ક એકલો જ છે તો એની ઉપર આપણે ગોળ કરવાનું છે. ક છે એની ઉપર આપણે શું કરવાનું છે, પેન્સિલથી ગોળ. પછી છે મકાનનું ચિત્ર, પરંતુ અહીંયા મ કા કને શું આવે છે, કાનો, એટલે એની ઉપર આપણે ગોળ કરવાનું નથી. એકલો જ અક્ષર હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે. હવે આગળ ચિત્ર બકરીનું છે, તો અહીંયા આગળ આપણને ઉદાહરણમાં આપેલું છે બકરી, તો એની પર ગોળ કરીશું. પછી છે બદામ, તો અહીંયા પણ બ ઉપર ગોળ કરીશું, એકલો છે એટલે કા બર, અહીંયા પણ બ ઉપર ગોળ કરવાનું છે કારણ કે બ એકલો છે. અહીંયા આગળ બટન, તો અહીંયા આપણે ગોળ કરવાનું છે. આગળ ચકલી, તો અહીંયા આગળ બ આવતો નથી તો આપણે ત્યાં ગોળ કરવાનું નથી. આગળ અ, અજગરનો અ, તો અહીંયા જે શબ્દો આપ્યા છે ચિત્રો અને નીચે શબ્દો, તો એમાંથી આપણે અ શોધી અને ગોળ કરવાનું છે. તો પહેલું ચિત્ર છે અખરોટનું, તો અ ઉપર ગોળ થશે આંબળા. હવે જુઓ અહીંયા આગળ અને કાનો ને માથે મીંડું છે, તો આપણે ખાલી એકલો અ હોય ને એની પર જ ગોળ કરવાનું છે, એટલે અહીંયા ગોળ થશે નહીં. આગળ આ ચિત્ર શેનું છે, અનાનાસ, તો અહીંયા એકલો આવે છે તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. અહીંયા જુઓ તારાનું ચિત્ર છે, તો તારા, એમાં અ આવતો નથી તો આપણે એમાં ગોળ કરવાનું નથી. આગળ આ ચિત્ર છે અજગરનું, અહીંયા લખ્યું છે અજગર, તો અ એકલો છે તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. આગળ છત્રીનો છ, તો અહીંયા ચિત્રો આપ્યા છે એમાં જે છ આવતો હોય એકલો, એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. તો પહેલું ચિત્ર છત્રીનું છે, તો છ ઉપર ગોળ કરીશું. છાપું, અહીંયા હવે છ તો છે પણ જોડે કાનો છે, એટલે એમાં ગોળ થશે નહીં. છાબડી, શું લખ્યું છે, છાબડી, છાબડીમાં છ ને કાનો છે એટલે ત્યાં પણ ગોળ થશે નહીં. અહીંયા આગળ છે પાન, તો એમાં પણ ગોળ થશે નહીં. પછી આપ્યું છે રીંછ, શેનું ચિત્ર આપ્યું છે, રીંછનું, તો અહીંયા આપણે છ ઉપર ગોળ કરવાનું છે કારણ કે એકલો જ છ છે. તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, મારી સાથે તમે પણ ગોળ કરી નાખ્યું હશે ખરું ને. ચલો હવે આપણે આગળ જોઈએ. જોડકા જોડો, શું કહે છે પ્રશ્ન ત્રણમાં, જોડકા જોડો. તો શાકભાજીને શાકભાજી જોડે, ફૂલને ફૂલ જોડે, ફળને ફળ જોડે આપણે જોડવાના છે. તો અહીંયા બટેકું છે, તો આપણે આમાં જોઈએ તો કેરી ફળ કહેવાય, કેળું ફળ કહેવાય, ગલગોટા ફૂલ કહેવાય, ચંપો ફૂલ કહેવાય. હવે આ રીંગણ છે બરાબર ને, તો રીંગણ શાકભાજી કહેવાય બરાબર ને. તો બટેકાને શેની સાથે જોડીશું, રીંગણ સાથે. પછી આપ્યું છે ગુલાબ, તો ગુલાબને આપણે ચંપાના ફૂલ સાથે જોડીશું કારણ કે બંને ફૂલ થાય. પછી આપ્યું છે સફરજન, સફરજન ફળ કહેવાય, તો અહીંયા ફળ કોણ છે, કેરી અને કેળા, તો આપણે પહેલું સફરજન છે તો એને પહેલાં કેરી સાથે જોડી દઈશું બરાબર ને. પછી આપ્યું છે ભીંડો, ભીંડો શાકભાજી કહેવાય, તો આમાં શાકભાજી કોણ છે, કોબીજ,
તો પિંડાને આપણે કોબીજ સાથે જોડી દઈશું. પછી આપ્યું છે જાસૂદનું ચિત્ર. જાસૂદ એટલે ફૂલ કહેવાય. તો ફૂલને અહીંયા ગલગોટાના ફૂલ સાથે, જાસૂદના ફૂલને ગલગોટાના ફૂલ સાથે જોડવાનું છે, બરાબર. હવે છેલ્લું ચિત્ર છે દ્રાક્ષનું. શેનું ચિત્ર છે? દ્રાક્ષનું. તો દ્રાક્ષ એ ફળ કહેવાય. તો કેળા પણ ફળ કહેવાય. તો દ્રાક્ષના ચિત્રને કેળાના ચિત્ર સાથે જોડી દઈશું. જોડી દીધું દરેક વિદ્યાર્થી મિત્રએ? સરસ. ચલો આગળ, તમારી મનપસંદ પ્રવૃત્તિ આવી. પ્રશ્ન 4, રંગ પૂરો. શું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 માં શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. અહીંયા જે ચિત્રો આપ્યા છે, કેળાનું, નાસપતિનું, પછી ચંપાનું ફૂલ છે, ગુલાબનું ફૂલ છે, ટામેટું છે, દૂધી છે, તો આમાં જેવો ફળ હોય એવા અથવા તો તમને ગમે એવા તમે રંગ પૂરી શકો છો, બરાબર ને. તો આ ચિત્રમાં તમારે જ્યારે તમે ફ્રી હો ત્યારે એમાં રંગ પૂરવાના છે. પ્રશ્ન 5, આંગળી ફેરવો. તો અહીંયા આગળ આ રીતે ક, બ, અ અને છ આ શબ્દો ઉપર આંગળી ફેરવવાની છે. આગળ ટપકા જોડો. જુઓ અહીંયા આગળ તમને પહેલા ખાનામાં ક લખ્યો છે અને પછી જે ક લખ્યા છે એમાં ટપકા ટપકા છે. તો તમારે પેન્સિલની મદદથી ટપકા ઉપર પેન્સિલ ફેરવવાની અને આ રીતે ક દેખાય, સ્પષ્ટ દેખાય એવો ઘાટો કરવાનો છે બધા જ ખાનામાં. પછી બ, તો ટપકા જોડી અને બ લખવાનું છે. પછી આવે છે અ, તો આ રીતે ટપકા જોડી પેન્સિલથી અને અ લખવાનો છે. અ પછી આવે છે છ, તો છ માં પણ ટપકા જોડી અને શબ્દ અક્ષર બનાવવાનો છે ઘાટો. તો આ બધા ક, બ, અ, છ બધા અક્ષરો પેન્સિલથી તમારે ઘાટા કરવાના છે. પછી આવે છે આ, અનેકાનો આ, તો તમારે આ ટપકા છે એની પર પેન્સિલ ફેરવી અને પેન્સિલથી ઘાટું આ કરવાનું છે બધા જ ખાનામાં. પછી છે અને એક માત્ર એ, તો અહીંયા આગળ ટપકા જોડી અને એ લખવાનો છે, બરાબર દરેક ખાનામાં. આગળ પ્રશ્ન 7, જોઈને લખો. તમારે આ રીતે ક, બ, અ, છ, આ, એ આ રીતે તમારે ખાનામાં લખવાના છે. સામે જે અક્ષર આપ્યા હોય એ બધા જ ખાના, એના સામેના બધા જ ખાનામાં લખવાના છે. ઉદાહરણ મુજબ લખો. અહીંયા અ છે, પછી અને કાનો કરવાનો આ, અને એક માત્ર એ, કને કાનો કા, કને એક માત્ર કે, પછી બને કાનો બા, કને એક, બને એક માત્ર બે, છને કાનો છા, છને એક માત્ર છે, નને કાનો ના, નને એક માત્ર ને, વને કાનો વા, વને એક માત્ર વે, મને કાનો મા, મને એક માત્ર મે, રને કાનો રા, રને એક માત્ર રે, ગને કાનો ગા, ગને એક માત્ર ગે, સને કાનો સા, સને એક માત્ર સે. આ રીતે તમારે તમારી ચોપડીમાં, ગુજરાતીના ચોપડીમાં લખવાનું છે. આગળ પ્રશ્ન 9, શબ્દો બનાવો. જુઓ અહીંયા આગળ એક અક્ષર આપેલો છે અને બીજા અક્ષરો અહીંયા આપેલા છે. તો તમારે આ રીતે અહીંથી આ અક્ષરથી તીર નીકળે છે ને અહીંયા આગળ અડે છે, તો આ બે શબ્દ ભેગા કરવાના, પછી આ બે શબ્દ ભેગા કરવાના, આને અહીંયા જોડવાનું, આને અહીંયા જોડવાનું, એટલે આ શબ્દને આની આગળ મૂકશો દરેક અક્ષર આગળ, એટલે એક શબ્દ બની જશે. તો આપણે પહેલાં જોઈ લઈએ. ચલો આજ, આગ, આમ, આવ, આ રીતે શબ્દો બોલ્યા ને આપણે, એવી જ રીતે આપણે લખતું જવાનું છે. આજ પહેલો શું આવશે? આજ, પછી આ અક્ષર લઈ અને આ શબ્દ આ અક્ષર સાથે જોડવાનું. આગ,
બીજો બીજો શબ્દ શું બનશે? આગ. ત્રીજો શબ્દ આમ, શું બનશે? આમ. ચોથો શબ્દ શું બનશે? આવ. શું બનશે? આવ. એવી જ રીતે અહીંયા આગળ ના છે અને અહીંયા આગળ ગ મ વ ર ત. તો અહીંયા આગળ આપણે આ અક્ષર લેવાનો અને અહીંયા જોડવાનો આ શબ્દ આ અક્ષર સાથે, એટલે એક શબ્દ બનશે. નાગ બની ગયો બીજો, નામ બની ગયો બીજો શબ્દ, નાવ બની ગયો ત્રીજો શબ્દ, નાર બની ગયો ચોથો શબ્દ અને નાત બની ગયો પાંચમો શબ્દ. તો આ રીતે તમારે તમારી ચોપડીમાં આ રીતે લખવાનું છે, બરાબર ને? દરેક વિદ્યાર્થી મિત્રએ લખી નાખ્યું હશે, ખરું ને? આ બધું જ આપણી પરીક્ષામાં પૂછાય છે. વાંચો અને લખો. તો આ શબ્દ જે વાંચવાનો છે અને અહીંયા જે જગ્યા છે એમાં લખવાનું છે. રાજા, તો અહીંયા પણ લખવાનું રાજા. છાબ, તો અહીંયા લખવાનું છાબ, છાજ. આગ, રેસ, એક. જો અહીંયા હું એક ઉદાહરણ તમને લખીને બતાવું છું, એ પ્રમાણે તમારે સામે શબ્દ જોઈ અને એ શબ્દ તમારે આ ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલો છે રાજા, તો અહીંયા રાજા લખ્યો. પછી અહીંયા છે છાબ, તો આપણે અહીંયા લખીશું છા. બસ શબ્દ જોઈને એવો નેવો શબ્દ સામેના ખાનામાં લખવાનો છે. અહીંયા આગળ જુઓ, શેર, તો આપણે અહીંયા લખીશું શે ર. દેર, તો અહીંયા લખીશું દેર. એવી જ રીતે કાનન, બાવન, બાકસ, નાનક, આ શબ્દો તમારે અહીંયા લખવાના છે. હવે આ બન્યું વાક્ય. આજે રજા છે, તો આપણે અહીંયા લખીશું એની જેવું જ વાક્ય, આજે રજા છે. છે કરીએ ત્યારે માત્ર ના ભૂલીએ અને પૂર્ણ વિરામ ના ભૂલીએ. પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું થાય છે. ગાજર ગમે છે, અહીંયા બીજું વાક્ય શું છે? ગાજર ગમે છે, તો અહીંયા આપણે લખવાનું ગાજર ગમે છે. વરસાદ આવે છે, તો અહીંયા લખવાનું વરસાદ આવે છે. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. ખૂટતો મૂળાક્ષર લખો. તો આ ચિત્ર શેનું છે? ગાજરનું. તો અહીંયા ગા અને જ છે, તો કયો અક્ષર ખૂટે છે? ર. તો આપણે અહીંયા ખાનામાં લખીશું ર. પછીનું ચિત્ર છે બ દામ, તો અહીંયા દા અને મ લખેલો છે, તો કયો અક્ષર ખૂટે છે? બ. તો આ ખાનામાં આપણે બ લખવાનો છે. શેનું ચિત્ર છે? બા ક સ, તો અહીંયા બા આપ્યો છે અને સ આપ્યો છે, તો કયો અક્ષર ખૂટ્યો? ક. તો વચ્ચે આપણે ક લખવાનો છે. ચલો આગળ. સાવજ, સાવજ એટલે સિંહ, તો અહીંયા લખ્યું છે સા, પછી ખાનું ખાલી છે એમ આપણે વ લખવાનો છે અને જ જલેબીનો જ, સાવજ. કેરમ, કેર મ. આગળ અજગર, આ ચિત્ર શેનું છે? અજગરનું. તો આપણે અહીંયા ખાનું ખાલી છે એમાં અ લખીશું, જ અને ગ આપેલા છે અને છેલ્લે શું આવશે? ર આવશે. પછી આ ચિત્ર આવે છે વરસાદનું, તો અહીંયા લખ્યું છે વરસાદ, તો પહેલા ખાનામાં વ લખેલો જ છે, બીજા ખાનામાં શું લખવાનું છે? ર અને સનેકાનો સા દ, વરસાદ. તો આ રીતે તમારે ચિત્રમાં જોઈ અને ખૂટતો જે અક્ષર હોય એ તમારે તમારી જાતે અથવા તો વિડીયો જોઈ અને ચોપડીમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી કાવ્ય પાંચ હંમેશો પૂર્ણ થાય છે. તમારે ચોપડીમાં શું લખવાનું છે પહેલાં એ જોઈ લો, પછી આપણે નોટમાં લેસન આપીએ, બરાબર ને? તો તમારે ચોપડીમાં આ રીતે મેં તમને ગોળ કરતાં શીખવાડ્યું છે. ક બ અ છ, કાનો માત્ર હોય તો એની પર ગોળ કરવાના નથી. એકલો ક હોય, એકલો બ હોય, એકલો અ હોય, એકલો છ હોય, ટૂંકમાં જે સામે શબ્દ છે એ શબ્દ અહીંયા શોધી અને ગોળ કરવાનું છે. લગભગ તમે બધાએ ચોપડીમાં હું જ્યારે ચલાવતી હતી ત્યારે બધાએ મારી સાથે કરી નાખ્યું હશે. જો ન કર્યું હોય તો હવેથી આ વિડીયો જોઈ અને કરવાનું છે. શું કરવાનું છે? ક સુધીને ગોળ કરવાનો છે, બ સુધીને ગોળ કરવાનો છે, અ સુધીને ગોળ કરવાના છે આ શબ્દોમાંથી, અહીંયા આગળ છ સુધીને આ શબ્દોમાંથી ગોળ કરવાના છે, બરાબર? આગળ જોડકા
જોડો, આ જોડકા તમારે બધાને મારી સાથે જોડાઈ જ ગયા હશે, ખરું ને? જો ન જોડાયા હોય તો જોડી લેજો. પછી આમાં તમારે જે ફળ ફૂલ આપ્યું છે શાકભાજી, એમાં તમારે તમારી જાતે રંગ પૂરવાના છે. આગળ આ રીતે ટપકા જોડી અને ક બ અ છ આ એ એ રીતે લખવાનું છે. પછી અહીંયા આગળ સામેના પાના ઉપર ક આ ચાર ખાનામાં લખવાના છે, બ આ ચાર ખાનામાં લખવાના છે, અ આ ચાર ખાનામાં લખવાના છે, અહીંયા છ લખવાના છે, અહીંયા આ લખવાના છે, અહીંયા એ લખવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે આ તમારી ચોપડીમાં હોમવર્ક પૂરું કરવાનું છે. જુઓ અહીંયા આગળ અ આપ્યો છે તો આપણે કાનો કરવાનો છે અને માત્ર કરવાનો છે. કાનો કરીશું એટલે આ થઈ જશે અને માત્ર કરશું એટલે અને એક માત્ર એ. કા કે બા બે છા છે ના ને વા વે મા મે રા રે ગા ગે સા સે. આ રીતે કાનો અને માત્ર મૂકી અને નવો અક્ષર બનાવવાનો છે. આગળ શબ્દો બનાવો. તો આ રીતે આ પહેલો અક્ષર લઈ અને બધા અક્ષરો સાથે જોડી અને એક શબ્દો બનાવવાના છે. આજ આગ આમ આવ. પછી છે નાગ નામ નાવ નાર નાત. તો આ રીતે તમારે તમારી ચોપડીમાં લેસન કરવાનું છે. હવે નોટમાં શું લેસન કરશો એ પણ હું તમને કહી દઉં. તો તમારે તમારી ગુજરાતીની નોટમાં કાવ્ય 5 હેડિંગ આપવાનું છે અને પછી તમારે આ રીતે સૂચના લખી સ્વાધ્યાય કરી અને આ રીતે સૂચના લખવાની છે. સ્વાધ્યાયનું હેડિંગ આપવાનું, ઓળખો અને ગોળ કરો. તમારે આ ચિત્ર દોરવાના નથી, ખાલી આ રીતે શબ્દો લખી દેવાના અને આગળ ઘાસીઓ છે એમાં આ રીતે ગોળ કરી અને ક લખવાનું મોટા અક્ષરે અને પછી અહીંયા જે શબ્દો છે એમાંથી ક દેખાય એ શોધી અને ગોળ કરવાનું. અહીંયા આગળ એવી જ રીતે બ લખવાનો અને તમને જ્યાં પણ બ દેખાય ત્યાં આગળ ગોળ કરવાનું છે. ગોળ કરતા ધ્યાન રાખજો, કાનો કે માત્રવાળા શબ્દ, ભલે શબ્દ સરખો હોય પણ કાનો કે માત્ર હોય તો એની ઉપર ગોળ કરવાના નથી. આગળ અ. તો અહીંયા આગળ અખરોટ, અનાનસ, અજગર. તો આ અ હોય ત્યાં આગળ આપણે ગોળ કરવાનું છે. આગળ છત્રી. છ. તો છત્રી, છ એકલો જ છે તો અહીંયા ગોળ. પછી છા છે, છા છે ત્યાં ગોળ કરવાના નથી. છેલ્લે રી છ, એકલો છ છે એટલે ત્યાં ગોળ કરવાનું છે. છ છ, આપણે છ શોધી અને એને ગોળ કરવાનું છે. તમારે ચિત્ર દોરવાના નથી, ખાલી આ રીતે શબ્દો લખી અને તમારે ગોળ કરવાનું છે નોટમાં. બરાબર? પછી તમારી ચોપડીમાં આ રીતે જોડકા જોડાઈ ગયા હશે. પછી કલર, આ બધું તમારે તમારી ચોપડીમાં લખવાનું છે. પછી આ છે પ્રશ્ન 2 કરી અને આ રીતે તીર બનાવી ગોળ લખી અને આ રીતે શબ્દો લખવાના છે. બરાબર ને? પ્રશ્ન 3, આ જે છે ખૂટતો અક્ષર મૂકો. તો ચિત્ર જોઈ અને જે અક્ષર ખૂટતો હોય તે આપણે લખવાનો છે. ગાજર, આ ચિત્ર દોરવાના નથી, ખાલી તમારે અહીંયા આખો શબ્દ મૂકી અને અહીંયા આગળ જે શબ્દ ખૂટતો હોય બોક્સમાં એ લખવાનો છે. જેમ કે અહીંયા ગાજર લખવાનું, અહીંયા ર ખૂટે છે તો ગાજર શબ્દ પૂરો કરવાનો. બદામ લખવાનું, અહીંયા આગળ બ ખૂટે છે તો અહીંયા આગળ બ લખવાનો, બદામ. માચીસ, બાકસ. તો અહીંયા આગળ ક ખૂટે છે તો તમારે શું લખવાનું છે? ક. પછી સાવજ. તો અહીંયા આગળ વ ખૂટે છે તો આપણે શું લખીશું? વ. અહીંયા આગળ કેરમ તો એમાં મ ખૂટે છે તો અહીંયા આગળ શું લખીશું આપણે? મ, એટલે શબ્દ બની જશે કેરમ. પછી આવે છે અજગર. તો અહીંયા આગળ અજગરનું ચિત્ર છે તો આપણે અહીંયા આગળ લખીશું અજગર, અ અને ર લખવાના રહેશે. આગળ વર સાદ. તો અહીંયા વ છે અને સા છે તો ર અને દા એટલું બાકી છે તો ર લખવાનો છે અને દ લખવાનો છે. બરાબર ને? તો તમારે તમારી નોટમાં લેસન પૂરું કરવાનું છે. કયા કેટલા પ્રશ્નો થશે નોટમાં એ ફરીથી એકવાર જોઈ લો. પ્રશ્ન 1, ઓળખી અને ગોળ કરો.
બરાબર, જો મેં ચિહ્ન કર્યું છે વિડીયોમાં તમને ખ્યાલ આવે એ રીતે તમને મેં અહીંયા આગળ ખરું કરીને બતાવ્યું છે. તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં નવા પાના ઉપર હેડિંગ હંમેશો નીચે લખવાનું સ્વાધ્યાય ભાગ એક, અને તમારે પ્રશ્ન એક લખી અને અહીંયા આગળ આ રીતે તમારે ચિત્ર દોરવા નથી, ખાલી શબ્દ લખી અને જે આગળ અક્ષર હોય એ અક્ષર શોધી એ શબ્દમાંથી અને ગોળ કરવાનું છે. એટલે પ્રશ્ન એક આ, પ્રશ્ન બે આ રીતે તીરમાં તીરથી શબ્દો બને એ રીતે તમારે પ્રશ્ન બે આ લખવાનો છે નોટમાં, અને પ્રશ્ન ત્રણ ફૂટતો અક્ષર લખો. આ રીતે તમારે ચિત્રો આપ્યા છે ત્યાં આપણે શબ્દ લખી નાખવાનું અને અહીંયા આગળ જે શબ્દ બાકી રહેતો હોય તે આપણે લખવાનો છે. તો તમારે ત્રણ પ્રશ્નો નોટમાં લખવાના છે, બાકીનું જે ચોપડીમાં કીધું તે પૂર્ણ કરવાનું છે. તો આવજો આવતા પીરિયડમાં ભાગ બે, અમે સૌનો ભાગ બે એના વિશે અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્ર નોટ અને ચોપડીમાં લેસન પૂર્ણ કરવાનો આગ્રહ રાખે, કારણ કે સ્કૂલો શરૂ થશે એટલે આપણે નોટો ચેક કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર આગળનું બાકી હોય તે પૂર્ણ કરે, અને આજે જે આપ્યું છે એ દરેક લેસન તમારે તમારી ગુજરાતીની નોટબુક અને ચોપડીમાં પૂર્ણ કરવાનું રહેશે. ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.